જોઈએ સમાચાર વિસ્તારથી. પધર ખાતે આજે સંસદીય સચિવ વાસણભાઈ આહિરે રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજે રૂપિયા 187.50 લાખના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના રોડનું કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પધ્ધર ખાતે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત પ્રસંગે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, કારોબારી ચેરમેન નવીનભાઈ જરૂ, બાંધકામ સમિતિના ચેરમેન હરિભાઈ ચાટિયા, સજુભા જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, ધનજીભાઈ ભુવા, હિતેશભાઈ ખંડોલ, પધ્ધરના સરપંચ નેપાભાઈ રબારી, કુકમાના સરપંચ દિવાળીબેન, રતનાલના સરપંચ રણછોડભાઈ આહિર, સતીશભાઈ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસદીય સચિવ વાસણભાઈ આહિર દ્વારા 5 ગામડાઓના માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી યોજના FDR ડિફરન્ટ રોડ ઇન ભુજ અંતર્ગત 187 કરોડના ખર્ચે વિવિધ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે, જેમાં પધ્ધર કાળી તલાવડી રોડ 60.30 લાખ, પધ્ધર કંઢેરાઈ રોડ 16.62 લાખ, કુકમા સાંલાખોંદ ચપરેડી વરનોરા રોડ 41.22 લાખ, સૈયદપર ગંઢેર રોડ 22.48 લાખ, કુકમા ચકાર ચંદિયા રોડ 47.9 લાખના ખર્ચે નવા બનાવવામાં આવશે. વાસણભાઈ આહિરે આજે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દુર્ગમ ગામડાઓમાં રોડ સહિતના અન્ય કામોથી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વાસણભાઈ આહિરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. 1.87 કરોડના ખર્ચે અલગ અલગ રસ્તા ઉપર બોક્સ કલવટની કામગીરી શરૂ કરવાની છે અને એનું આજે પધ્ધર કાળી તરાવડી રસ્તા ઉપર એ સાથે સાથ કામોનું આજે આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. બજેટમાં એવી જોગવાઈ કરી આ વર્ષ 2016-17ના બજેટમાં 2500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને આવા જે નાના નાના ગામડાઓને જોડતા રસ્તાઓ છે, વાડી વિસ્તારના રસ્તાઓ છે, ક્યાંક કસ્બાઓના રસ્તાઓ છે, આદિવાસી વિસ્તારમાં ડુંગર ઉપર મોટાભાગે રહેતા હોય પરિવારો એના રસ્તાઓને પણ નોન પ્લાનમાં હોવા છતાં કામ થઈ શકતા નહોતા એવા આ વખતે 2500 કરોડ રૂપિયાના ખર્ચે આવા રસ્તાઓ બનશે. બધા જ પદાધિકારીઓ રાત અને દિવસ દોડીને લોકોને વધુમાં વધુ સગવડો કેમ મળે એ જ અમારો સંકલ્પ છે અને આજના આ પ્રસંગે મારા અંજાર મત વિસ્તારના સમગ્ર આ જે 10-12 ગામોનો જે આજે બોક્સ કલવટના જે વરસાદમાં પાણીના કારણે ઘણા કલાકો રસ્તાઓ બંધ રહી જતા હતા એ હવે બંધ નહીં રહે અને સારી ક્વોલિટીના કામો બને એના માટે સૌ પ્રજાજનોને હું શુભકામનાઓ પાઠવું છું.